નમસ્કાર દોસ્તો દોસ્તો હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી રોજ સવારે ચાલો થોડું અંગ્રેજી ભણી લઈએ એ ઉપક્રમ લઈ અને આપની સમક્ષ હું પ્રસ્તુત થઈ રહ્યો છું. દોસ્તો, આજે આ ઉપક્રમનો 872મો એપિસોડ આપની સમક્ષ હું પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું ત્યારે ખરેખર હું ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહ્યો છું. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી રોજ સવારે ચાલો થોડું અંગ્રેજી ભણી લઈએ એ ઉપક્રમ બની રહ્યો છે, જ્યારે દર રવિવારે કરંટ અફેર્સ એટલે કે તાજેતરની ઘટનાઓનો વિડીયો લઈ અને આપની સમક્ષ હું પ્રસ્તુત થઈ રહ્યો છું. દોસ્તો, આ તાજેતરની ઘટનાઓનો જે વિડીયો છે એટલે કે દર રવિવારે પ્રસિદ્ધ થતો આ વિડીયો છે, એ વિડીયો જે વિદ્યાર્થીઓ હાલ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કર્યા છે એવા વિદ્યાર્થીઓ સુધી અવશ્ય પહોંચાડી આપ પણ આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. દોસ્તો, એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલના આ બંને ઉપક્રમ જો આપને પસંદ આવતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને સબસ્ક્રાઈબ કરાવશો તો મને પણ એક જાતનો આનંદ પ્રાપ્ત થશે, મને પણ એક જાતનું બળ મળી રહેશે. ચાલો દોસ્તો, આજનો અભ્યાસ શરૂ કરતા પહેલા એક સરસ મજાનો સુવિચાર હું આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. દોસ્તો, આજનો સુવિચાર કંઈક આવો છે, વાણી વર્તન અને વિચાર. વાણી વર્તન અને વિચાર એ આપણી પોતાની પ્રોડક્ટ છે. વાણી વર્તન અને વિચાર એ આપણી પોતાની પ્રોડક્ટ છે. જેટલી ક્વોલિટી ઊંચી હશે એટલી જ વધારે કિંમત મળશે. વાણી વર્તન અને વિચાર એ આપણી પોતાની પ્રોડક્ટ છે. જેટલી ક્વોલિટી ઊંચી હશે એટલી જ વધારે કિંમત મળશે. દોસ્તો, આવો સરસ મજાનો સુવિચાર, આ વાણી વર્તન અને વિચાર એ આપણી પોતાની જ પ્રોડક્ટ છે. જેટલું સારું હશે એટલી જ એની કિંમત મળશે. કિંમત એટલે કે આ જીવનની અંદર તમને એટલું જ માન અને સન્માન પ્રાપ્ત થશે. વાણી વર્તન અને વિચાર આપણા કેટલા સારા છે એ જ ખૂબ જ અગત્યની બાબત બની રહેશે. દોસ્તો, આજના આવા સરસ મજાના સુવિચાર પછી આપણે આપણા અભ્યાસમાં જો આગળ વધીએ તો મિત્રો, આપણે જે ભણી રહ્યા છે એ ભણી રહ્યા છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. મિત્રો, અંગ્રેજી વ્યાકરણનું ખૂબ જ અગત્યનું આ ચેપ્ટર છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. દોસ્તો, ડાયરેક્ટ એટલે પ્રત્યક્ષ જે વાતચીત થતી હોય એને આપણે ડાયરેક્ટ કહેશું અને એની એ વાતચીત અન્ય દ્વારા કહેવામાં આવતી હોય, અન્ય દ્વારા સાંભળવામાં આવતી હોય તો એવી વાતચીતને આપણે ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે પરોક્ષ રચના તરીકે ઓળખશું અને પ્રત્યક્ષ રચના તરીકે ઓળખશું. મિત્રો, આપણે ઘણી બધી વાતો કરી છે આ ચેપ્ટર વિશે, ઘણા બધા નિયમોનો અભ્યાસ કર્યો છે. નિયમ નંબર 1 થી લઈ નિયમ નંબર 7 સુધી જુદા જુદા ફેરફારો વાક્યમાં કેવા કરવાના છે એના વિશે આપણે વાત કરી છે. દોસ્તો, અત્યારે જે આપણે ભણી રહ્યા છીએ એ ભણી રહ્યા છીએ નિયમ નંબર 8. નિયમ નંબર 8 એટલે શું? તો કે પ્રશ્નાર્થ વાક્ય હોય તો એ પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતરણ કેમ કરવું એના વિશેની જે વાત છે એ છે નિયમ નંબર 8. નિયમ નંબર 8 એટલે ડાયરેક્ટ સ્પીચમાં જે પ્રશ્નાર્થ વાક્ય હોય તો એ પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટમાં રૂપાંતરણ કેમ કરવું એના વિશેની વાત છે. એમાં આપણે ખાસ જે બાબતો જોઈ હતી એ કે ભાઈ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર પ્રશ્નાર્થ વાક્ય હોતું નથી, તો જે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે એ વાક્યને સાદા વાક્યમાં અથવા તો વિધાન વાક્યમાં ફેરવી દેવું, સાદા વાક્યમાં અથવા તો વિધાન વાક્યમાં ફેરવી દેવું. આ વાત આપણે જોઈ હતી, સૌથી પ્રથમ આપણે વાત કરી હતી સાદા વાક્યમાં અથવા તો વિધાન વાક્યમાં તમારે ફેરવવું પડશે એના આપણે ઉદાહરણો પણ આપ્યા હતા. બીજું જે ફેરફાર આપણે વાત કરી હતી દોસ્તો, એ ફેરફાર હતો આપણે હવે રિપોર્ટિંગ વર્બને બદલે આસ્ક અથવા ઇન્ક્વાયર્ડ મૂકવું પડશે. મિત્રો, હવે આપણે જે રિપોર્ટિંગ વર્બ સેડ હતું, સે, હવે એ સેડ ટુનું આપણે અત્યાર સુધી શું કરતા હતા? ટોલ્ડ કરતા હતા. પણ હવે સી સેડ ટુ છે એનું આપણે શું કરશું? આસ્ક અથવા તો ઇન્ક્વાયર્ડ. આ બીજો ફેરફાર છે, આસ્ક અથવા તો ઇન્ક્વાયર્ડ. મિત્રો, અત્યારે જે વાત કરું છું એ પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતી વખતે આપણે આ બધી ચર્ચાઓ થઈ ચૂકી છે, છતાં પણ એકવાર આપણે આની ચર્ચા કરી લઈએ છીએ. હવે મિત્રો, સેડ ટુ જે રિપોર્ટિંગ વર્બ હતો એની જગ્યાએ આપણે ટોલ્ડ મૂકતા હતા, હવે પ્રશ્નાર્થ વાક્યનું કરશું ત્યારે આસ્ક અથવા ઇન્ક્વાયર્ડ મૂકશું. ત્રીજો ફેરફાર, આપણે બંને વાક્યોને ધેટ સંયોજકથી જોડતા હતા, હવે એ ધેટ સંયોજકને બદલે બે ઓપ્શન આપણી પાસે આવ્યા છે.
ધેટ સંયોજકને બદલે આપણી પાસે બે ઓપ્શન આવ્યા છે. હવે જો ડબલ્યુ એચ ક્વેશ્ચનથી વાક્ય શરૂ થયું હોય તો ડબલ્યુ એચ ક્વેશ્ચનથી જ એ વાક્યનું જોડાણ થશે. ડબલ્યુ એચ ક્વેશ્ચન એટલે કે ભાઈ વોટ, વીચ, વેર, વેન, વાય, હાઉ. અને જો ડબલ્યુ એચ ક્વેશ્ચનથી એ વાક્ય શરૂ થયું ન હોય અને વાક્યનો જવાબ હા કે નામાં આવે એવા પ્રશ્નાર્થ હોય, કેવા? તો ભાઈ વિલ, ડુ, ડઝ, આવા આવા શબ્દથી જો વાક્ય શરૂ થયું હોય તો આવા શબ્દથી જો વાક્ય શરૂ થયું હોય તો તો ધેટની જગ્યાએ ઇફ અથવા તો વેધર, ઇફ અથવા તો વેધર મૂકીશું. ડબલ્યુ એચ એટલે કે ભાઈ વોટ, વીચ, વેર, આવા બધા જે શબ્દો છે. આ ડબલ્યુ એચ એટલે વોટ, વીચ, વેર, વેન, વાય, આવા બધા જે શબ્દો જો વાક્ય શરૂ થયું તો ધેટની જગ્યાએ આ શબ્દ પોતે જ મૂકીશું સંયોજક તરીકે. પણ વિલ, ડુ, ડજ, હેવ, એમિઝાર, વોઝ, વેર, કેન, કુડ, મે, માઇટ એવા શબ્દથી જો વાક્ય શરૂ થયું હોય તો ધેટની જગ્યાએ આપણે ઇફ અથવા તો વેધર એમ મૂકી અને વાક્યને આપણે બનાવીશું, વાક્યને આપણે તૈયાર કરીશું, વાક્યનું બદલાવશું. મિત્રો ફરી એકવાર નિયમ નંબર 8 એટલે પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતરણ. ડાયરેક્ટ સ્પીચમાં કોઈ પ્રશ્નાર્થ વાક્ય હોય એનું ઇનડાયરેક્ટ કરવાનું હોય તો આ ત્રણ બાબતો. એક, સૌ પ્રથમ એ પ્રશ્નાર્થ વાક્યને સાદા વાક્યમાં અથવા વિધાન વાક્યમાં ફેરવી નાખવું. આપણે શરૂઆતમાં આપણા વાક્યોનો પ્રેક્ટિસ પણ કરી છે, કેવી રીતે ફેરવી શકાય એની બાબત આપણે ચર્ચા કરી છે. બીજી જે બાબત ખાસ અગત્યની છે દોસ્તો, સેટ ટુને બદલે અત્યાર સુધી આપણે ટોલ્ડ કરતા હતા, હવે આપણે આસ્ક અથવા તો ઇન્ક્વાયર્ડ એવું આપણે મૂકીશું. સેટ ટુને બદલે આસ્ક અથવા તો ઇન્ક્વાયર્ડ એમ કહીશું. ત્રીજો ફેરફાર છે ધેટની જગ્યાએ, ધેટ જે સંયોજક ધેટ વચ્ચે આપણે મૂકતા હતા એને બદલે બે બે બાબતો આવશે. જો ડબલ્યુ એચ ક્વેશ્ચનથી વાક્ય શરૂ થયું તો ડબલ્યુ એચ ક્વેશ્ચન પોતે સંયોજક તરીકે આવશે, અથવા આવા કોઈ શબ્દથી, આવા કોઈ શબ્દથી જો વાક્ય શરૂ થયું હોય, વિલ, ડુ, ડઝ, કેન, કુડ, હેવ, એમિઝા, એવા કોઈ શબ્દથી જો વાક્ય શરૂ થયું હોય તો ધેટને બદલે ઇફ અથવા વેધર મૂકીશું. મિત્રો આ ત્રણ ફેરફારો ખાસ 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 અગત્યના બની રહેશે. આ ત્રણ ફેરફારો વિધિવત આપણે અગાઉ ભણી પણ ચૂક્યા છીએ, સમજી પણ ચૂક્યા છીએ. ફરી એકવાર આ વાત આપણે ક્લિયર કરી લઈશું અને તો જ આપણે વાક્યની પ્રેક્ટિસ બરાબર કરી શકીશું. ચાલો દોસ્તો ફરી પાછા કાલે મળશું વાક્યની પ્રેક્ટિસ સાથે. ત્યાં સુધી ભારત માતા કી જય.